ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએ સિસ્ટમમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 3માં પ્રશ્ન 3 અને 4 કરીશું. તેમાં શું છે, જુઓ, આ ચેપ્ટર આખું આપણે આકાર અને ભાતવાળું છે, બરાબર? એટલે કે આપણે આકારો વિશે જ સમજવાનું છે. તો પ્રશ્ન 3 શું છે, વણાકવાળી આકૃતિઓ પર સાચું કરો. એટલે કે જે આકૃતિમાં વણાક આવતું હોય, બરાબર, જેમાં સીધી લીટી ન હોય પરંતુ વણાકવાળી આકૃતિ હોય, એમાં શું કરવાનું છે, આપણે રાઈટ કરવાનું છે. તો જુઓ, પ્રશ્ન 3 છે એમાં પહેલી આકૃતિ કેવી છે, આખી ગોળ, ગોળ સર્કલવાળી છે ને, તો એમાં શું આવશે, સાચું. બીજી આકૃતિ જુઓ, એ તો આખું ત્રિકોણ જેવું છે, આમ આડું ચોરસ છે, તો એમાં કાંઈ સાચું આવે નહીં, કારણ કે અહીંયા ક્યાંય વણાક છે નહીં. ત્રીજી આકૃતિ, એમાં પણ વણાક નથી. ચોથી આકૃતિમાં તો આખી વણાકવાળી જ છે. પછી પાંચમી આકૃતિ નથી. છઠ્ઠી, તો કે યસ, એમાં પણ વણાકવાળી જ. સાતમી, તો જુઓ, એમાં પણ અહીંયા વણાક આવ્યું છે. અને આઠમી, તો એમાં પણ ક્યાંય વણાક છે નહીં. તો આ પ્રશ્ન તો સાવ ઇઝી હતો, બરાબર ને, કે જે વણાકવાળી આકૃતિ હોય એમાં ખાલી આપણે સાચું કરવાનું હતું. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ. જુઓ પ્રશ્ન 4. પ્રશ્ન 4માં શું છે, પેટર્ન પૂર્ણ કરો. એટલે કે જે પ્રમાણે એ લોકોએ રંગ પૂરેલા છે એ જ પ્રમાણે આપણે આગળ આગળ રંગ પૂરવાના છે. તો પહેલામાં કેવો કલર છે, બરાબર, ગ્રીન કલર છે, એટલે કે પોપટી કલર છે, બરાબર. એ કેવી રીતે પૂરી લો, તો જુઓ, આ જે ચોરસ છે એમાં આ બાજુ, બરાબર, નીચેના ભાગમાં, તો આપણે આ બે ચોખાના આ ચોરસ છે એમાં પણ કયા ભાગમાં કરશું, નીચેના ભાગમાં. આ બેમાં પણ અહીંયા નીચેના ભાગમાં, અહીંયા નીચેના ભાગમાં, અને અહીંયા પણ નીચેના ભાગમાં, એટલે કે આમાં આપણે ગ્રીન કલર કરીશું. જુઓ, ધ્યાનથી ગ્રીન કલર કરવાનો છે, ક્યાંય બહારે જવો જોઈએ નહીં. અને વ્યવસ્થિત કલર પૂરજો, બરાબર. પેટર્ન કેવી રીતે છે એ તમને ખબર પડવી જોઈએ. જો આવડે આવી રીતે કલર પૂરતા, એવી જ રીતે આમાં પૂરવાનો છે. અને ધ્યાનથી કલર પૂરવાનો છે, બારે નીકળવો જોઈએ નહીં, બરાબર. પૂરાઈ ગયો અહીંયા આપણો પોપટી કલર. હવે પેટર્ન બીજી, એમાં કેવો કલર પૂરવાનો છે, તો વાદળી અને રેડ કલર, લાલ કલર, એ બે કલર પૂરવાના છે. પણ કેવી રીતે, જો ચોરસમાં આ બાજુ બાજુમાં બે ત્રિકોણ આમ સીધા આપેલા છે, એમાં આ બાજુનું જે છે ડાબી બાજુનું એમાં વાદળી, જમણી બાજુનું છે એમાં લાલ. એટલે જો હવે આ ચોરસ આવ્યું તો આમાં કયો પહેલાં પૂરશું, વાદળી, બરાબર. પછી અહીંયા કયો પૂરશું, તો કે લાલ. એટલે કે બે કલર સાથે ભેગા ન થાય. જો અહીંયા લાલ છે તો અહીંયા વાદળી, પછી વાદળીની બાજુમાં લાલ આવ્યું તો લાલની બાજુમાં વાદળી, બરાબર. એવી રીતે કલર પૂરવાના છે. તો આપણે પૂરવા માંડીએ. અને પહેલાં આપણે આવી આકૃતિ દોરવી પડશે ને તમારે, તો સૌ પ્રથમ પહેલાં આકૃતિ દોરવાની. આકૃતિ દોરતા ન આવડે તો મારા ચોપડામાં જે રીતે જેટલી લીટીમાં મેં દોર્યું છે એટલી જ લીટીમાં તમારે દોરવાનું છે, પછી એમાં કલર પૂરવાના છે, બરાબર. એટલે મમ્મીને કહેજો કે આકૃતિ તમને દોરી આપે, અથવા તો તમે જાતે દોરવાનો પ્રયત્ન કરજો, અને ત્યારબાદ કલર પૂરવાના રહેશે. અને કલર કેવી રીતે પૂરવા એ ખાસ વિડીયોમાં જોઈને પૂરજો, અથવા તો ફોટોકોપી જે તમને મોકલી છે એમાંથી જોઈને પૂરજો. અને વિડીયો જોતા જોતા ખાસ પહેલું કામ શું કરવાનું છે, હાજરી પૂરવાનું, બરાબર ને. તમને મેં જે શીખડાવ્યું હતું કે અંગૂઠાની નિશાની બ્લૂ થઈ જવી જોઈએ, તો એમાં હાજરી પૂરી નાખજો તમારી. અમને અહીંયા ખબર પડે જ છે, હવે થોડાક દિવસ પછી તમારો ચોપડા બતાવવાનો પણ વારો છે, તો ત્યારે અમે કહેશું કે કોણ વિડીયો જોવે છે ને કોણ નથી જોતો. એટલે વ્યવસ્થિત બધા ચોપડા બનાવજો, બરાબર. આ આપણે અહીંયા કલર પૂરાઈ ગયો. હવે એવી જ રીતે ત્રીજું ચિત્ર, એમાં શું કરવાનું, તો કે આ નાનો ચોરસ છે એમાં એકમાં કેસરી અને એકમાં લીલો કલર, બરાબર, બે કલર બાજુ બાજુમાં ભેગા થવા જોઈએ નહીં. એટલે કે જો આવી રીતે છે તો અહીંયા શું કરશું, કેસરી, બરાબર, ઉપર કેસરી અને નીચે ગ્રીન.
જો અહીંયા ઉપર કેસરી તો અહીંયા નીચે કયો આવશે ગ્રીન આવી રીતે કલર પૂરતા આવડે ઉપર કેસરી જો આવી જ રીતે તમારે બધે ગ્રીન અને ઓરેન્જ કલર પૂરવાનો છે બરાબર તો અહીંયા આપણો પ્રશ્ન 4 પણ પૂરો થઈ છે તો આજે આપણે શું કર્યું પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન 5 કરીશું અસ્તુ